नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण दस सजीवों में श्वसन, जेमा आजे आपणे भाग त्रणनो अभ्यास करीशुं। आ भाग त्रणनी अंदर आपणे मनुष्यना शरीरमां थती श्वसन क्रिया एक सादी प्रवृत्ति के प्लास्टिकनी बॉटल अने वाय आकारनी नळी नो उपयोग करी फुग्गा द्वारा एनो अभ्यास करीशुं अने उच्छ्वासमां कार्बन डायोक्साइड वायु रहेलो छे तेना विशेनो पण अभ्यास करीशुं। हवे आपणे अगाउना भाग बेमां आपणे मनुष्यना शरीरमां थती श्वसन क्रिया विशेनो अभ्यास कर्यो हतो विद्यार्थी मित्रों, के आपणे जोयुं हतुं के आपणने एम कहेवामां आवे के तमारुं मों अने नाक तमे चुस्त रीते बंद करी दो, श्वास लेवानुं बंद करी दो, तो आपणे बहु तो 20-25 सेकंड सुधी आपणे आपणा श्वासने अटकावी शकीए छीए, वधारेमां वधारे आपणे 30 सेकंड सुधी श्वसन क्रिया अटकावी शकीए छीए, एथी वधु आपणे श्वास अटकावी शकता नथी। एटले ए प्रवृत्ति उपरथी आपणे एवुं पण समझ्या के आपणे श्वास उच्छ्वासनी क्रिया वगर जीवी शकता नथी। एटले के हवे आ श्वास अने उच्छ्वास एटले शुं, तो आपणे नाक वाटे जे हवा લઈએ છીએ તેને શ્વાસ કહેવામાં આવે છે, અને શરીરમાં રહેલી અશુદ્ધ હવા આપણે ઉચ્છવાસ વાટે નાક વાટે બહાર કાઢીએ છીએ, જેને આપણે ઉચ્છવાસ કહીએ છીએ। અને મનુષ્યના શરીરમાં આ શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા એ સતત ચાલુ રહેતી હોય છે। હવે વ્યક્તિ એક મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છવાસ કરે છે તેને આપણે શ્વસન દર તરીકે ઓળખીએ છીએ। તો શ્વાસ એટલે શું? તો ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર દાખલ થાય છે, આ ક્રિયાને શ્વાસ કહેવામાં આવે છે। અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા એ શ્વસન અંગો દ્વારા શરીરની બહાર નીકળે છે, આ ક્રિયાને ઉચ્છવાસ કહેવામાં આવે છે। અને એક શ્વાસ અને એક ઉચ્છવાસ જેને આપણે શ્વસન કહીએ છીએ, અને મનુષ્ય દ્વારા એક મિનિટમાં જેટલી વાર શ્વાસ ઉચ્છવાસની ક્રિયા થતી હોય છે જેને શ્વસન દર કહેવામાં આવે છે। આરામદાયક સ્થિતિમાં મનુષ્યનો શ્વસન દર ઓછો હોય છે, એટલે કે સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં વ્યક્તિનો શ્વસન દર લગભગ 15-18 જેટલો હોય છે, પરંતુ ભારે કસરત કરવી, દોડવું, ચાલવું, ઊંચાઈ ઉપર ચડવું, સામાન કે વજન ઉંચકીને ચાલવું, આવી સ્થિતિમાં મનુષ્યનો શ્વસન દર વધી જતો હોય છે। એટલે કે ભારે કસરત દરમિયાન મનુષ્યના શ્વસન દરમાં વધારો થાય છે, અને જે લગભગ 25 જેટલો જોવા મળતો હોય છે। હવે આપણે એક પ્રવૃત્તિ પણ આપેલી છે કે પ્રવૃત્તિ 10.2 કોષ્ટક 10.1ની અંદર તમારા સહપાઠી એટલે કે સહાધ્યાયીઓ સાથેથી તમારે શ્વસન દર નક્કી કરવાનો છે, જુદી જુદી પરિસ્થિતિમાં કે શાંતિથી બેઠા હોય ત્યારે, લખતી વખતે, બોલતી વખતે, ચાલતી વખતે, પછી દોડતી વખતે, સીડી ઉપર પગથિયા ચડીને આવો છો એ વખતે, આ રીતે જુદી જુદી પ્રવૃત્તિમાં વ્યક્તિનો શ્વસન દર કેટલો થાય છે તમારા સહાધ્યાયીનો એ તમારે શોધવાનું છે। પણ આપણે સાથે ન હોવાને લીધે આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ તેમ નથી, પરંતુ સામાન્ય સ્થિતિમાં આપણે ઘરે રહ્યા છીએ તો આ રીતે આપણે કરી શકીએ છીએ, કે આપણે શાંતિથી સૂઈ ગયા છીએ તો આપણો શ્વસન દર આપણે શોધી શકીએ છીએ। કેવી રીતે શોધવાનો? તો નાક આગળ આંગળી રાખી અને શાંતિથી એક ચિત્તે શ્વાસ અને ઉચ્છવાસ કેટલી વખત આપણે લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ એનું ગણતરી કરવાની છે। એવી જ રીતે તમે દોડીને આવો છો અને પછી તમારે એ રીતે નાક આગળ આંગળી રાખીને ગણવાનું છે, પગથિયા ચડી અને ઊંચાઈ પર ધાબા ઉપર જાઓ, બીજે માળ જાઓ, ત્રીજે માળ જાઓ, એ રીતે તમે તમારો શ્વસન દર પોતાનો જાતે શોધી શકો છો। હવે બીજી એક પ્રવૃત્તિ પણ આપેલી છે આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 111 ઉપર, પ્રવૃત્તિ 10.3 આપેલી છે, જેમાં આકૃતિ 10.3ની અંદર આપેલું છે કે જુદા જુદા ચિત્રો આપેલા છે, અને આ જુદા જુદા ચિત્રોને આધારે કઈ વ્યક્તિનો શ્વસન દર સૌથી ઓછો છે, કઈ વ્યક્તિનો શ્વસન દર સૌથી વધારે છે, અને ચિત્રને આધારે શ્વસન દર પ્રમાણે એમને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। તો ચિત્રની અંદર જે સૂઈ ગયેલી છોકરી દેખાય છે એનો શ્વસન દર સૌથી ઓછો છે, એટલે કે આરામદાયક સ્થિતિમાં મનુષ્યનો શ્વસન દર સૌથી ઓછો હોય છે। પછી
ચિત્રની અંદર દોડતી છોકરી બતાવેલી છે, તો સૌથી વધારે શ્વસન દર એ દોડતી છોકરીનો છે. અને આ પછી બીજી જુદી જુદી વસ્તુ બતાવેલી છે કે ચાલવું છે, પગથિયા ચડવા છે, કપડાં ધોવા છે, વાંચવાની પ્રવૃત્તિ છે, આ બધા ચિત્રો બતાવેલા છે. તો આ ચિત્રને આધારે એને શ્વસન દર પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૂઈ ગયેલી છોકરી એ પ્રથમ આવશે, એના પછી વાંચવાની સ્થિતિ એ બીજા ક્રમે આવશે, ચાલવું એ ત્રીજા ક્રમે આવશે, પગથિયા ચડવા એ ચોથા ક્રમે આવશે, કપડાં ધોવા એ પાંચમા ક્રમે આવશે, અને ઝડપથી દોડવું એ છઠ્ઠા ક્રમે આવે છે. હવે મનુષ્યમાં થતી શ્વસન ક્રિયા, તો મનુષ્યના શ્વસનતંત્રના અંગોની અંદર નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસનળી અને ફેફસાનો સમાવેશ થાય છે, અને પાંસળીઓ અને ઉરોદર પટલ એ શ્વસન ક્રિયામાં મદદ કરતા અવયવો છે. હવે નાસિકા છિદ્ર એ શ્વસન દ્વાર છે, કે નાકની નીચે આવેલા જે બે છિદ્રો છે જેને નાસિકા છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, અને જે શ્વસન દ્વાર છે, અને જે શ્વાસમાં લીધેલી હવા છે જેને નાસિકા કોટરમાં પહોંચાડે છે. નાસિકા કોટર એટલે આ ભાગ, હવે નાસિકા કોટરમાં પહોંચાડે છે. તો નાસિકા છિદ્ર એ શ્વસન દ્વાર છે, અને જે શ્વાસમાં લીધેલી હવાને નાસિકા કોટરમાં પહોંચાડે છે. નાસિકા કોટર એ શ્વાસમાં લીધેલી હવાને શ્વાસનળીમાં મોકલે છે, અને શ્વાસનળી એ સી આકારની કુર્ચાની કે સ્નાયુઓની બનેલી છે, અને જે શ્વાસમાં લીધેલી હવાને તે ફેફસામાં પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે ફેફસા એ ઉરસ ગુહા, ઉરસ ગુહા એટલે છાતીના પોલાણનો અંદરનો ભાગ, જેને આપણે ઉરસ ગુહા તરીકે ઓળખીએ છીએ, અથવા પેટનું ઉપરના ભાગનું પોલાણ જેને પણ આપણે ઉરસ ગુહા તરીકે ઓળખીએ છીએ. છાતીનું પોલાણ અથવા પેટનો ઉપરનો ભાગ જેને ઉરસ ગુહા તરીકે ઓળખવામાં આવે છે, તો ફેફસા એ ઉરસ ગુહામાં આવેલા છે, અને તે શ્વસનતંત્રનો મુખ્ય અવયવ છે. અને આ ફેફસામાં કે શ્વાસ ઉચ્છવાસની જે ક્રિયા છે એમાં જે આપણે શ્વાસમાં લીધેલો ઓક્સિજન વાયુ અને ઉચ્છવાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, તો આ શ્વાસમાં ઓક્સિજન અને ઉચ્છવાસના કાર્બન ડાયોક્સાઇડ વાયુનું અહીંયા વાતા વિનિમય થાય છે. હવે શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદર પટલની સુસ્થિતિ હોય છે, અને ઉચ્છવાસ બહાર કાઢતી વખતે પાંસળીઓ અને ઉરોદર પટલની સુસ્થિતિ હોય છે. તો શ્વાસ લેતી વખતે કે પાંસળીઓ એ ઉપર તરફ બહાર આવે છે અને ઉપર તરફ બહાર નીકળે છે, જ્યારે ઉરોદર પટલ એ નીચેની તરફ ધકેલાય છે. આપણે શ્વાસમાં હવા લઈએ છીએ, જે શ્વાસનળી દ્વારા હવા ફેફસામાં પહોંચે છે, અને ફેફસામાં હવા ભરાય છે એટલે ફેફસા ફૂલે છે. ફેફસા એ ફુગ્ગા જેવા સ્થિતિસ્થાપક છે, એમાં હવા ભરાતા જેમ ફુગ્ગો ફૂલે છે એમ ફેફસામાં હવા ભરાતા ફેફસા ફૂલે છે, જેને લીધે પાંસળીઓ ઉપરની તરફ બહાર નીકળે છે. અને આ જે ઉરોદર પટલ છે એ ફેફસાના કદમાં વધારો થતાં એ નીચેની તરફ જાય છે. હવે ઉચ્છવાસ વખતે પાંસળીઓ અને ઉરોદર પટલની સી સ્થિતિ હોય છે, તો ઉચ્છવાસ વખતે પાંસળીઓ એ નીચેની તરફ અંદર ધકેલાય છે, અને ઉરોદર પટલ મૂળ સ્થાને આવે છે. એટલે ઉચ્છવાસ વખતે ફેફસામાંથી હવા બહાર નીકળી જાય છે, અને જેને લીધે ફેફસા સંકોચાઈ જાય છે, અને ફેફસા સંકોચાઈ જાય છે જેને લીધે પાંસળીઓ નીચેની તરફ અંદર ધકેલાય છે, અને ઉરોદર પટલ ખસીને પોતાના મૂળ સ્થાને આવે છે. તો આ છે મનુષ્યમાં થતી શ્વસન ક્રિયા. હવે તમને એક અહીંયા બીજી પણ પ્રવૃત્તિ આપેલી છે કે તમારા સહપાઠીઓ સાથે વિદ્યાર્થીઓ વર્ગની અંદર છાતી ફૂલાવવાની સ્પર્ધામાં આવી જાય છે, કે કોની વધારે છાતી ફૂલે છે, એટલે કે શ્વાસ લેતી વખતે કોની છાતીનું કદ વધારે હોય છે. તો અહીંયા તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 113 ઉપર પ્રવૃત્તિ 10.4 આપેલી છે, જેમાં આપેલું છે કે શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં થતો ફેરફાર એ દર્શાવવામાં આવેલું છે, કે વિદ્યાર્થીઓ પોતે સ્પર્ધામાં ઉતરી જાય છે એવું આપેલું છે. આપણે તો સાથે નથી, નહીતર
આપણે માપપટ્ટી લાવી અને બે ચાર વિદ્યાર્થીઓ દ્વારા એ પ્રવૃત્તિ આપણે કરીને બતાવે, પરંતુ અહીંયા માત્ર હવે સમજીને આપણે કામ ચલાવી લઈશું. અને એ તો આપણને ઘરે પણ ખબર પડે છે કે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે આ ભાગ છે છાતીનો એ ફૂલે છે અને ઉચ્છવાસ વખતે એ અંદર જાય છે. જેમ આપણે કોઈ શાંતિથી નાનું બાળક સૂઈ રહેલું હોય અને જોઈએ તો એનું જે પેટ ઉપર નીચે થતું હોય છે એને આધારે પણ આપણે એ પ્રવૃત્તિ જાણી શકતા હોઈએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં થતો ફેરફાર, એની અંદર સાધનોની અંદર આપેલું છે માપનપટ્ટી. માપનપટ્ટી એટલે જે મેજર ટેપ જેવી આવે છે, જે દરજી કપડાનું માપ લેતી વખતે કરતો હોય છે એ પ્રકારની માપનપટ્ટી. એના પછી એક ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લઈ અને માપનપટ્ટીથી આપણે જાતે આપણી છાતીનું માપ લેવાનું છે અને એની નોંધ રાખવાની છે. હવે શ્વાસ છોડી દેવાનો છે અને શ્વાસ છોડી દીધા પછી આપણે છાતીનું માપન લેવાનું છે. આ જ રીતે આપણે સ્કૂલમાં તો નથી પણ ઘરે આપણા ઘરના જુદા જુદા સભ્યો અથવા તો આપણા આડોશી પાડોશીના બાળકો સાથે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. અને આ જે માપમાં જે ફેરફાર આવે છે એ આપણે કોષ્ટકમાં નોંધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે કોષ્ટક બનાવેલું છે કે નામ આપી દીધા છે મેં એ બી સી અને ડી, અને છાતીનું માપ આપ્યું છે શ્વાસ દરમિયાન, ઉચ્છવાસ દરમિયાન, અને આ બંને સ્થિતિમાં તફાવત કેટલો જોવા મળે છે તે. તો એ વ્યક્તિએ જ્યારે ઊંડો શ્વાસ લીધો અને ઊંડો શ્વાસ લીધા પછી માપપટ્ટીની મદદથી છાતીનું માપ લીધું તો એનું માપ 50 જેટલું આવે છે, 50 સેમી જેટલું આવે છે. હવે ત્યારબાદ એ ઉચ્છવાસ શ્વાસ છોડી દે છે, એટલે કે શ્વાસ છોડી દે છે અને પછી છાતીનું માપ લે છે તો એનું માપ 48 જેટલું આવે છે. એટલે શ્વાસ દરમિયાન તેની છાતીનું માપ 50 સેમી જેટલું હોય છે અને ઉચ્છવાસ દરમિયાન તેની છાતીનું માપ એ 48 સેમી જેટલું હોય છે. અને એ બંને વચ્ચેનો તફાવત એટલે 50માંથી 48 બાદ થતાં 2 સેમી, એટલે કે શ્વાસ અને ઉચ્છવાસ દરમિયાન છાતીના માપમાં 2 સેમી જેટલો તફાવત જોવા મળે છે. એવી જ રીતે બી વ્યક્તિ એ થોડી વધારે બોડીમાં હશે એટલે અહીંયા એનું માપ વધારે આવેલું છે, કે શ્વાસ લેતી વખતે જ્યારે એના શ્વાસ લીધો છે અને એની છાતીનું માપન કર્યું છે ત્યારે એની છાતીનું માપન 58 જેટલું આવ્યું છે, અને શ્વાસ છોડી દીધો છે અને પછી છાતીનું માપન કર્યું છે તો એનું માપન 54 જેટલું આવ્યું છે. અને શ્વાસ ઉચ્છવાસ દરમિયાન એના છાતીના માપમાં રહેલો તફાવત 58માંથી 54 બાદ કર્યા એટલે 4 સેમી જેટલો તફાવત આવે છે. હવે સી વ્યક્તિનો શ્વાસ લીધો છે અને છાતીનું માપન કર્યું છે તો 53 સેમી આવે છે. હવે શ્વાસ છોડી દીધા પછી એના છાતીનું માપન કર્યું છે તો 50 જેટલું આવ્યું છે. અને આ બંનેનો તફાવત એટલે કે શ્વાસ અને ઉચ્છવાસ વખતે એના છાતીના માપનો જે તફાવત છે એ 53માંથી 50 બાદ કરીશું તો 3 સેમી જેટલો આવે છે. અને છેલ્લે કે ડી વ્યક્તિના છાતીનું માપન શ્વાસ લીધો છે અને પછી એના છાતીનું માપન કર્યું છે તો 57 સેમી જેટલું આવે છે. શ્વાસ છોડી દીધા પછી એના છાતીનું માપન કરવામાં આવે છે તો 55 સેમી જેટલું આવે છે. અને શ્વાસ ઉચ્છવાસ દરમિયાન એના છાતીના માપનનો તફાવત 57માંથી 55 બાદ કરીશું તો 2 સેમી જેટલો તફાવત આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે અવલોકન શું કાઢવીશું આપણે, કે શ્વાસ લેતી વખતે ઉરસ ગુહાના માપમાં વધારો થાય છે અને ઉચ્છવાસ છોડતી વખતે તેનું માપ ઘટી અને તે પોતે મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો આપણે આ ઉપરથી કહી શકીએ છીએ કે શ્વાસોશ્વાસ દરમિયાન ઉરસ ગુહાના કદમાં ફેરફાર થતો જોવા મળે છે. હવે અહીંયા બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે મનુષ્યના શરીરમાં જે શ્વાસ ઉચ્છવાસની પ્રક્રિયા થાય છે એ શ્વાસ ઉચ્છવાસની પ્રક્રિયા એ સાદા નમૂના દ્વારા અહીંયા સમજાવવામાં આવેલી છે. એની માટે સાધનો આપવામાં આવેલા છે, પહોળી પ્લાસ્ટિકની બોટલ, વાય આકારની નળી, 2 ફુગ્ગા, રબર શીટ એટલે રબર બેન્ડ અને ઢાંકણ, આટલા સાધનો આપવામાં આવેલા છે. હવે
અહીંયા તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 114 ઉપર આકૃતિ 10.7 આપેલી છે, જે મેં અહીંયા દોરી પણ છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક ખોલી અને આકૃતિ જોશો તો તમને પ્રવૃત્તિ વધુ સારી રીતે તમે એને સમજી શકશો કે અહીંયા મનુષ્યના શરીરમાં થતી શ્વસન ક્રિયા એ સાદા નમૂના દ્વારા સમજાવવી. સાધનો છે, એક પહોળી પ્લાસ્ટિકની બોટલ, વાય આકારની પ્લાસ્ટિકની નળી, બે ફુગ્ગા, રબર બેન્ડ અને ઢાંકણ. તો સૌ પ્રથમ શું કરવાનું છે? તો સૌ પ્રથમ એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેનું ઢાંકણ કાપી નાખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 114 ઉપર આકૃતિ 10.7ની અંદર બતાવેલું છે કે સૌ પ્રથમ એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લેવાની છે અને તેનું તળિયું કાપી નાખવાનું છે. બોટલનું તળિયું કાપી નાખવાનું છે. હવે વાય આકારની અહીંયા બતાવેલી છે, ઊંધો વાય બને છે વિદ્યાર્થી મિત્રો, કે વાય આકારની કે પ્લાસ્ટિકની નળી લો. બોટલના ઢાંકણ ઉપર કાણું પાડી દો. બોટલનું જે ઉપરનું ઢાંકણ છે એ ઢાંકણ ઉપર કાણું પાડી દેવાનું છે અને જેથી નળી તેમાંથી પસાર થઈ શકે. હવે નળીના બંને ખુલ્લા છેડા ઉપર ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધી દેવાના છે. નળીના બંને છેડા એટલે અંદરના ભાગે અહીંયા બે બાજુ ફૂલાવ્યા વગરના ફુગ્ગા બાંધી દેવાના છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને આકૃતિ આપેલી છે પેજ નંબર 114 ઉપર. એમાં જોઈ લેશો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે અહીંયા બોટલમાંથી નળી પસાર કરી છે. હવે બોટલમાંથી નળી પસાર કર્યા પછી બોટલને ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે છે. હવે બોટલને બંધ કરી દો જેથી બહારની હવા અંદર ન જાય અને બોટલના નીચેના ખુલ્લા તળિયા ઉપર પાતળું રબર બેન્ડ બાંધી દેવાનું છે. હવે આ ફેફસાના કદમાં થતો વધારો સમજવા માટે રબર સીટને તળિયાની તરફ નીચેની તરફ ખેંચો અને ફુગ્ગાને જુઓ. હવે આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે રબર સીટને નીચેની તરફ આપણે જ્યારે ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગા ફૂલે છે. એટલે કે રબર સીટને જ્યારે નીચેની તરફ ખેંચવામાં આવે છે ત્યારે ફુગ્ગા ફૂલે છે, કારણ કે આમ કરવાથી જે બહારની હવા છે એ અંદરની તરફ જાય છે અને ઉપર જે અહીંયા જે કાણાવાળો ભાગ છે એમાંથી હવા અંદરની તરફ જાય છે. રબર બેન્ડને આપણે નીચેની તરફ ખેંચીશું તો આ જે બહારની હવા છે એ આ નળીમાં થઈને અંદર તરફ જશે અને બંને બાજુ ફુગ્ગામાં હવા ભરાશે, જેને લીધે ફુગ્ગા ફૂલે છે. અને જ્યારે રબર સીટને આપણે ઉપરની તરફ ધકેલીશું, રબર આ પ્રકારનું રબર લઈશું, એને આ એની મૂળ સ્થિતિમાં છે, રબર આ રીતે બોટલને ભરવી દીધેલું છે, એને નીચેની તરફ આપણે ખેંચીશું તો અહીંથી આ નળીમાંથી હવા અંદરની તરફ દાખલ થશે અને બંને ફુગ્ગામાં હવા દાખલ થતાં ફુગ્ગા ફૂલે છે. હવે આપણે આ ખેંચેલું રબર છે એને પોતાની મૂળ સ્થિતિમાં લાવી દઈશું તો રબર સીટને ઉપરની, આ મેં ખેંચેલું રબર છે હવે એને એની મૂળ સ્થિતિ માં આપણે લાવી દઈશું, એટલે કે ઉપરની તરફ આ ખેંચેલા રબરને ઉપરની તરફ લાવવામાં આવશે ત્યારે ફુગ્ગા સંકોચાઈ જાય છે. એટલે કે ફુગ્ગામાંથી હવા ધીમે ધીમે આજ મારફતે બહાર, આજ નળી મારફતે ઉપર થઈ અને બહાર નીકળી જાય છે અને હવા બહાર નીકળવાને લીધે ફુગ્ગા સંકોચાઈ જતા હોય છે અને બોટલના કદમાં પણ ઘટાડો થતો હોય છે. પરિણામે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જતી જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આપણા ફેફસા એ સ્થિતિસ્થાપક છે. ફેફસામાં હવા ભરાવાને લીધે ફેફસા ફૂલે છે, જેને લીધે છાતીના કદમાં વધારો થાય છે. જ્યારે ફેફસામાંથી ઉચ્છવાસ વાટે હવા બહાર નીકળી જાય છે ત્યારે છાતીના કદમાં ઘટાડો થાય છે. એટલે કે હવા બહાર નીકળતા ફેફસા સંકોચાઈ જાય છે અને ફેફસા સંકોચાતા કે આપણું છાતીના કદમાં ઘટાડો જોવા મળતો હોય છે, જે આપણે શ્વાસ અને ઉચ્છવાસ વખતે છાતીના માપમાં થયેલા તફાવતને આધારે પણ જોયું અને એક આ સાદી પ્રવૃત્તિને આધારે પણ આપણે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો એક પ્રવૃત્તિ છે કે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. આ પ્રયોગ છે તમારા પ્રયોગ
પ્રયોગ પોથીમાં પણ આ પ્રયોગ આપેલો છે. પ્રયોગને ધ્યાનથી વાંચી લેવો કે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. તેમાં સાધનો આપેલા છે, કસનળી, પ્લાસ્ટિકની સાંકડી નળી અને ચૂનાનું તાજું બનાવેલું નિત્રિયું પાણી. સૌ પ્રથમ આપણે અહીંયા એક કસનળી લેવાની છે. કસનળી ઉપર બૂજ મારી દેવાનો છે અને કસનળીની અંદર થોડું તાજું બનાવેલું ચૂનાનું નિત્રિયું પાણી લેવાનું છે અને કસનળી ઉપર બૂજ મારી અને એ બૂજમાં કાણો પાડી અને એમાંથી સ્ટ્રો પસાર કરવાની છે. આપણે જે લીલું નારિયેળ પાણી પીવા જઈએ છીએ ને, જે રીતની સ્ટ્રો આપેલી હોય છે એ રીતની સ્ટ્રો પણ ચાલે. ચૂનાનું નિત્રિયું પાણી કેવી રીતે બનાવવું એ પણ તમને આગળ અગાઉ જે આપણે પ્રકરણ ચલાવ્યા એમાં પણ સમજાવવામાં આવેલું છે. તો સૌ પ્રથમ એક કસનળી લેવાની. કસનળીમાં ચૂનાનું તાજું બનાવેલું થોડું નિત્રિયું પાણી ભરવાનું છે. હવે કસનળી ના બૂચ ઉપર એક નાનું કાણું પાડી કસનળીને બૂચ ફિટ કરી દેવાનો છે અને એને સ્ટેન્ડ ઉપર ગોઠવી દેવાની છે અને આ બૂચની અંદર રહેલા કાણામાંથી એક સ્ટ્રો પસાર કરવાની છે અને એ જે સ્ટ્રો છે એ ચૂનાના નિતર્યા પાણીમાં એનો બીજો છેડો ડૂબેલો રહે એની ખાસ કાળજી રાખવાની છે અને જે બહારનો જે ભાગ છે એમાંથી આપણે થોડા થોડા સમય અંતરે ફૂંક મારતી રહેવાની છે અને ફૂંક માર્યા પછી થોડા સમય પછી આપણે કસનળીમાં રહેલા ચૂનાના નિતર્યા પાણીનું અવલોકન કરવાનું છે. તો ચૂનાનું નિત્રિયું જે રંગવિહીન પાણી હતું તે દૂધિયા રંગનું જોવા મળે છે. તો આવું શા માટે બને છે કે ફૂંક દ્વારા ઉચ્છવાસમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ચૂનાના નિત્રિયા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને જેને લીધે કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે અને જેને લીધે જે ચૂનાનું નિત્રિયું પાણી છે એ દૂધિયા રંગનું બની જાય છે. તો ફરીથી એકવાર પ્રવૃત્તિ સમજી લઈએ કે સાધનોની અંદર કસનળી, પ્લાસ્ટિકની પાતળી નળી જેને આપણે સ્ટ્રો તરીકે ઓળખીએ છીએ અને પદાર્થની અંદર ચૂનાનું નિત્રિયું પાણી. સૌ પ્રથમ એક કસનળીમાં ચૂનાનું એક કસનળી લો, તેમાં ચૂનાનું તાજું બનાવેલું નિત્રિયું પાણી અડધે સુધી ભરો. હવે કસનળી ઉપર ઢાંકણ બૂચ બંધ કરી દેવાનો છે પણ આ ઢાંકણ કે બૂચ જે લો છો એની અંદર પાતળી સ્ટ્રો પસાર થઈ શકે એવડું કાણું પાડવાનું છે અને એને ફિટ બંધ કરી દેવાનું છે. હવે આ જે કાણું પાડ્યું છે એમાંથી પાતળી સ્ટ્રો પસાર કરો અને આ સ્ટ્રોનો બીજો છેડો છે એ ચૂનાના નિત્રિયા પાણીમાં ડૂબેલો રહે તેની ખાસ કાળજી રાખવાની છે અને આ કસનળીને આપણે સ્ટેન્ડ ઉપર ફિટ કરી દેવાની છે. હવે કસ જે સ્ટ્રો છે એનો ઉપરનો જે બહાર ખુલ્લો ભાગ છે એમાંથી થોડા થોડા સમયે આપણે ફૂંક મારતી રહેવાની છે અને ફૂંક માર્યા પછી ચૂનાના નિત્રિયા પાણીનું શું થાય છે તેનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતાં જોવા મળે છે કે ચૂનાનું નિત્રિયું પાણી, રંગવિહીન જે પાણી છે એ દૂધિયા રંગનું બને છે. તો આવું શા માટે બને છે? તો ફૂંક મારવાને કારણે ઉચ્છવાસમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ ચૂનાના નિત્રિયા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને જેને કારણે કેલ્શિયમ કાર્બોનેટ નામનો અદ્રાવ્ય પદાર્થ બને છે જેને લીધે ચૂનાનું નિત્રિયું પાણી દૂધિયું બને છે. તો આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ભાગ 3 પૂરો થાય છે, જેમાં આપણે જોયું કે એક સાદી પ્રવૃત્તિ દ્વારા મનુષ્યના શરીરમાં થતી શ્વસન ક્રિયા એટલે કે ફેફસાની શું સ્થિતિ હોય છે તે સમજ્યા, ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી રહેલી છે તે પણ સમજ્યા અને હવે આપણે અન્ય પ્રાણીઓમાં થતી શ્વસન ક્રિયા વિશે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.